नमस्कार मित्रों, मित्रों अपने धोरण छ में गत लेक्चर में वॉच योर वॉच में यूनिट नंबर चार नी अंदर अपने एक्टिविटी नंबर एक अने एक्टिविटी नंबर बे ए बे एक्टिविटी जे छे ए अपने समझी चूक्या छीए। आजना अपना लेक्चर में अपने एक्टिविटी नंबर त्रण थी ए शुरुआत करिए। तो एक्टिविटी नंबर त्रण में मित्रों तमे स्क्रीन ऊपर जोई शको छो, आपने सूचना आपेली छे जूथ में काम करो, वार्ता ने आधारे जोड़का जोड़ो। तो मित्रों अहीं अपने ए विभाग में अने बी विभाग में जोड़का जे छे ए जोड़वाना कहेला छे। आपणे जे वार्ता अगाउ वाँची एक्टिविटी नंबर बेनी ध स्पेरोस स्विंग ए वार्ताना आधारे आपणे अहीं जोड़का जे छे ए जोड़वाना छे। तो मित्रों तमे जुओ तो ए विभागमां आपने जे क्रम आपेला छे ए प्रमाणेना क्रमने आपणे एक थी छेल्ले सुधीनुं जोईए तो शॉर्ट हेन्ड सौथी पहला क्रम उपर छे, लॉन्ग हेन्ड बीजा क्रम उपर छे, थीन हेन्ड त्रीजा क्रम उपर छे, स्पेरो चौथा नंबर पर छे अने कांजीभाई ए पांचमा नंबर पर छे। तो अहीं ए विभाग में आपणे कोई ए नंबरिंग जे छे ते अत्यारे लखवाना नथी, पण बी विभाग में एनी सामे आपणे जे पहेलू वाक्य छे एनी सामे आपणे एक नंबर एटले के वेर आर ध हेन्ड्स ऑफ द क्लॉक एनी पहला आपणे एक नंबर लखशू। पछी आई रन फास्ट लखेलू छे एनी आगळ आपणे बे नंबर लखशू। आई एम ऑल्सो इम्पोर्टंट जे लखेलू छे वाक्य नंबर त्रण एने आपणे त्रीजो क्रम आपशू। ध क्लॉक इज नॉट वर्किंग एने आपणे चार नंबरनो क्रम आपशू अने इट शाउटेड स्टॉप द नॉइज एने आपणे पांच नंबरनो क्रम आपशू। एम एक थी पांच वाक्યોને क्रम આપી દેશું। હવે મિત્રો આપણે જોઈએ તો શોર્ટ હેન્ડ જે છે એના માટે અહીંયા એક થી પાંચમાંથી કયું વાક્ય લાગુ પડે, તો આપણે જોઈએ તો સૌથી છેલ્લું વાક્ય એટલે કે પાંચ નંબરનું વાક્ય છે ઇટ શાઉટેડ સ્ટોપ ધ નોઇઝ। તો મિત્રો આપણે શોર્ટ હેન્ડ જે લખેલું છે એની પહેલાં આપણે પાંચ નંબરનો ક્રમ આપી દઈશું, બરાબર? એટલે કે શોર્ટ હેન્ડ જે છે એ વાક્ય બોલે છે આ ઇટ શાઉટેડ સ્ટોપ ધ નોઇઝ। એવી જ રીતે હવે મિત્રો બીજું જે છે લોંગ હેન્ડ એ વિભાગમાં લખેલું છે, તો અહીંયા વાક્યો આપણે જોઈએ તો લોંગ હેન્ડ આમાંથી કયું વાક્ય બોલે, તો વાક્ય નંબર ત્રણ જે છે આઈ એમ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ એ વાક્ય છે એ લોંગ હેન્ડ બોલે છે। તો એ વિભાગમાં લોંગ હેન્ડની પહેલાં આપણે ત્રણ નંબર એ લખશું। ત્યાર પછી થીન હેન્ડ આપેલું છે, તો બી વિભાગમાંથી આપણે જોઈએ કે થીન હેન્ડ કયું વાક્ય બોલે, તો થીન હેન્ડ જે છે એ બે નંબરનું વાક્ય બોલે છે આઈ રન ફાસ્ટ। તો થીન હેન્ડ એ વિભાગમાં આપણે એની આગળ બે નંબર લખશું। પછી છે સ્પેરો, તો બી વિભાગમાંથી આપણે જોઈએ કયા નંબરનું વાક્ય સ્પેરો બોલે છે, તો સ્પેરો છે બી વિભાગમાં સૌથી પહેલું વાક્ય જે લખેલું છે વેર આર ધ હેન્ડ્સ ઓફ ધ ક્લોક એ આપણે ત્યાં લખવાનું રહેશે। ત્યાર પછી છેલ્લું કાંજીભાઈ, તો એમાં આપણી સામે ઓપ્શન પણ એક જ વધ્યો છે બીમાંથી ચાર નંબરનું ધ ક્લોક ઇઝ નોટ વર્કિંગ, તો આપણે એ રીતે આ વાક્યો જે છે એના જોડકા એ વિભાગ અને બી વિભાગ સાથે જોડીએ। ફરી એક વખત હું જવાબ રિપીટ કરી જાઉં છું, શોર્ટ હેન્ડની સામે આપણે પાંચ નંબર લખશું, લોંગ હેન્ડની સામે ત્રણ નંબર, થીન હેન્ડની સામે બે નંબર, પેરોની સામે એક નંબર અને કાંજીભાઈની સામે ચાર નંબર। એમાં મિત્રો એના પછીની જે એક્ટિવિટી આપણને આપવામાં આવેલી છે જેમાં સૂચના છે કે નીચે આપેલા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી ધ સ્પેરોસ સ્વિંગ વાર્તા બને, જૂથમાં કામ કરો। મિત્રો આપણે અહીંયા જે વાક્યો આપવામાં આવેલા છે બધા જ વાક્યોને વાંચી અને ક્રમ આપવાનો છે। આપણે જુઓ આગળ કાઉન્સ જે છે એમાં ખાલી એ રાખેલું છે કે જેની અંદર આપણે ક્રમ આપવાના છે, પ્રથમ જે બનેલું હોય એને પહેલો નંબર, બીજું બનેલું હોય એને બીજો, ત્રીજું બનેલું હોય એને ત્રીજો, એમ પાંચ નંબર સુધી આપણે અહીંયા ક્રમ જે છે એ આપવાના છે। તો સૌથી પહેલાં તો આપણે બધા વાક્યો વાંચી લઈએ, સમજી લઈએ,
तो सौथी पहलू वाक्य एमां आपेलू छे मित्रों, ध म्युनिसिपलिटी अडोप्टेड ध न्यू टेक्नोलॉजी। बराबर, म्युनिसिपलिटीए नवी टेक्नोलॉजी ए अपनावी, एवं प्रथम वाक्य छे। त्यार पछी ध शॉर्ट हेन्ड किक्ड आउट ध मिनिट हेन्ड एंड ध सेकंड हेन्ड, जे नानो काटो छे, टूको काटो छे, एने मिनिट काटाने अने सेकंड काटाने पाटू मार्यू, किक मारी। पछीनू छे ध स्पेरो कम्प्लेन्ट, ચકલીએ ફરિયાદ કરી, વાય ડીડ યુ ટેક ઓફ માય સ્વિંગ્સ, કે તમે શા માટે મારા હિંચકા લઈ લીધા। પછીનું છે ધ થીન હેન્ડ ડિક્લેર્ડ ધેટ ઇટ વર્ક્સ મોર, સેકન્ડ કાંટો જે સૌથી પાતળો કાંટો છે, એણે એવું જાહેર કર્યું કે તે સૌથી વધારે કાર્ય કરે છે। અને સૌથી છેલ્લું છે ધ લોંગ હેન્ડ ક્લેમ્ડ ધેટ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, લાંબો કાંટો એવું દાવો કરે છે કે પોતે વધારે મહત્વનો છે, ઇમ્પોર્ટન્ટ છે। તો મિત્રો, આમાંથી ક્રમ આપવાનો થશે તો આપણે સૌથી પહેલો ક્રમ જે છે એ ચાર નંબરના વાક્યને, એટલે કે ધ થીન હેન્ડ ડિક્લેર્ડ ધેટ ઇટ વર્ક્સ મોર, એને આપણે નંબર એક આપશું। બરાબર, એટલે કે જે ચાર નંબરનો વાક્ય છે એની સામેના બોક્સમાં આપણે એક નંબર લખશું। પછી બે નંબર જે છે આપણે એને નીચેના વાક્યમાં, એટલે કે જે પાંચમું વાક્ય છે, પાંચમા વાક્યમાં આપણે બે નંબર લખશું, ધ લોંગ હેન્ડ ક્લેમ્ડ ધેટ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ। બરાબર, એટલે કે સૌથી છેલ્લું વાક્ય છે એની સામે આપણે બે નંબર લખશું। ત્યારબાદ બીજા નંબરનું જે વાક્ય આપેલું છે, ધ શોર્ટ હેન્ડ કિક્ડ આઉટ ધ મિનિટ હેન્ડ એન્ડ ધ સેકન્ડ હેન્ડ, એને આપણે ત્રણ નંબર આપશું। એટલે કે જે બીજું વાક્ય છે એની સામેના બોક્સમાં આપણે ત્રણ નંબર લખશું। સૌથી પહેલું જે વાક્ય છે, ધ મ્યુનિસિપલિટી અડોપ્ટેડ ધ ન્યૂ ટેકનોલોજી, એને આપણે ચાર નંબરનો ક્રમ આપશું। અને જે એક વાક્ય વધ્યું ત્રણ નંબરનું, ધ સ્પેરો કમ્પ્લેન વાય ડીડ યુ ટેક ઓફ માય સ્વિંગ્સ, એને આપણે પાંચ નંબર આપશું। ફરી વખત મિત્રો, હું પહેલેથી એ ક્રમ બોલી જાઉં છું, તો પહેલું છે ધ થીન હેન્ડ ડિક્લેર્ડ ધેટ ઇટ વર્ક્સ મોર, એનો નંબર એક આવશે। ધ લોંગ હેન્ડ ક્લેમ્ડ ધેટ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, એનો નંબર બે આવશે। ધ શોર્ટ હેન્ડ કિક્ડ આઉટ ધ મિનિટ હેન્ડ એન્ડ ધ સેકન્ડ હેન્ડ, એનો નંબર ત્રણ આવશે। ધ મ્યુનિસિપલિટી અડોપ્ટેડ ધ ન્યૂ ટેકનોલોજી, એનો નંબર ચાર આવશે। અને ધ સ્પેરો કમ્પ્લેન વાય ડીડ યુ ટેક ઓફ માય સ્વિંગ્સ, એને પાંચ નંબર આવશે। ત્યાર પછી મિત્રો, આપણને એક્ટિવિટી નંબર ચાર એ આપવામાં આવેલી છે, આપણે એક્ટિવિટી નંબર ચારને સમજીએ। તો એમાં આપણને આપેલું છે, નીચેનો સંવાદ વાંચો અને તે પરથી તમારી ઘડિયાળ બનાવો। મિત્રો, આપણે અહીંયા એક ઘડિયાળ બનાવતા શીખવાનું છે, ક્લોક। બરાબર, કેવી રીતે ઘડિયાળ બનાવવામાં આવે છે, એમાં એક માતા અને એની દીકરી બંને વચ્ચે જે વાતચીત થાય છે, કે જેમાં આપણને એક ઘડિયાળ બનાવતા એ શીખવાડવામાં આવે છે। તો આપણે ચાલો મિત્રો શીખીએ સૌથી પહેલાં તો કે ઘડિયાળ કેવી રીતે બનાવવામાં આવે છે। ખુશી શૈ, મમ્મી આઈ વોન્ટ ટુ મેક અ ક્લોક, ખુશી એના મમ્મીને કહે છે કે મમ્મી મારે એક ઘડિયાળ બનાવવી છે। ભારતીબેન, ખુશીના મમ્મીનું નામ છે ભારતીબેન, એને કહે છે ફોર સ્કૂલ પ્રોજેક્ટ, કે શું ઘડિયાળ તારે તારા સ્કૂલના પ્રોજેક્ટ માટે બનાવવી છે? ખુશી સેઈડ યસ મોમ, ખુશી જવાબ આપે છે કે હા મમ્મી, મારે મારા સ્કૂલના પ્રોજેક્ટ માટે ઘડિયાળ બનાવવી છે। વોટ આર ધ થિંગ્સ વી નીડ, કે એના માટે આપણે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે, શું શું જોશે? ભારતીબેન સેઈડ વી નીડ અ કાર્ડશીટ એન્ડ સીઝર્સ, કાર્ડશીટ તરીકે આપણે અહીંયા પુઠ્ઠું લઈ શકીએ। બરાબર, જો કે કાર્ડશીટ તરીકે બજારમાં પેપર મળે છે, પણ આપણે એ ન કરવું હોય તો કોઈ પણ બુકનું જાડું એવું થોડુંક પૂઠું જે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ, એન્ડ સીઝર્સ અને કાતર। વી કેન યુઝ ધ કવર ઓફ એન ઓલ્ડ નોટબુક, જો આમાં એ પણ આપેલું છે કે માનો કે કાર્ડશીટ ન લેવી હોય તો આપણે જૂની જે નોટબુક છે એનું કવર, એનું પૂઠું જે છે એ પણ આપણે યુઝ કરી શકીએ છીએ। ખુશી સાઈડ હિયર આર ધ નોટબુક કવર્સ એન્ડ ધ સીઝર્સ, ખુશી તરત જ મમ્મીને
એટલે કે ભારતીબેનને નોટબુકના કવર પૂઠા અને કાતર જે છે એ આપે છે. આઈ લાઈક અ સ્ક્વેર ફેસ ક્લોક. ખુશી એમ કહે છે કે મારે સ્ક્વેર, સ્ક્વેર એટલે ચોરસ ઘડિયાળ જે છે સામાન્ય રીતે કાં તો ગોળ અને અથવા તો ચોરસ એ મોડલમાં હોય છે. તો ખુશી જે છે એને અહીંયા ચોરસ એ ઘડિયાળ બનાવી છે કે જેનું આકાર જે છે ચોરસ હોય. આગળના પેજ ઉપર આપણે આગળ વધીએ. ભારતીબેન સેડ ફાઇન ધેન કટ ધ કાર્ડ ઇન ધ સ્ક્વેર શેપ. ભારતીબેન એને સૂચના આપે છે કે સારું ચાલો તને જેવું આકાર ગમે એ પ્રકારનો આકાર આપણે રાખીએ. તો હવે કામ કર, સૌથી પહેલાં તો તું જે આ કાર્ડ પેપર છે અથવા તો જે પૂઠું છે એને ચોરસ આકારમાં, શેપ એટલે આકારમાં એ કટ, કટ એટલે કાપવું. યુઝ અ સ્કેલ ડિયર, અને ચોરસ વ્યવસ્થિત રીતનો આકાર થાય એના માટે થઈ અને તમે ફૂટપટ્ટીનો, માપપટ્ટીનો સ્કેલ એનો ઉપયોગ કરી શકો છો. ખુશી સે ઓકે મોમ. ખુશી કહે છે કે સારું છે મમ્મી. 15 સેન્ટીમીટર ફોર ઈચ સાઈડ, કે હું 15 સેન્ટીમીટર દરેક બાજુ એ 15 સેન્ટીમીટરનું માપ લઈ અને એક ચોરસ એ કાપું છું. ભારતીબેન સેડ ધેટ્સ ફાઇન. ભારતીબેન કહે છે કે ખૂબ સરસ, ખૂબ સારું. નાવ ડિસાઇડ ધ સેન્ટર ઓફ ધ સ્ક્વેર એન્ડ માર્ક ઇટ વિથ અ પેન્સિલ. કે હવે તારું મહત્વનું કામ તારે કરવાનું છે. શું? તો કે બરોબર મધ્ય, સેન્ટર શબ્દનો અર્થ અહીંયા મધ્ય, કે હવે આ જે ઘડિયાળ છે એનું બરોબર મધ્ય જ્યાં આવે ત્યાં એ નિશાની કરવાની છે પેન્સિલનો ઉપયોગ કરીને, કે જ્યાં કાંટા, ઘડિયાળના જે કાંટા છે એ લગાવવાના થાય. ખુશી ઓકે, બટ વોટ અબાઉટ ધ હેન્ડ્સ. ખુશી કહે છે કે બરાબર છે, હવે તમારી વાત સાચી છે, પણ હવે કાંટાનું શું કરશું? ભારતીબેન યુઝ ધ વેસ્ટ ડિયર, કે જો તે પૂઠું કાપ્યું ત્યારે જે આજુબાજુમાંથી કટ થતા જે વેસ્ટ એટલે કે જે કચરો વધ્યો ને એમાંથી કાંટા બનાવી શકાય. કટ ધેમ વિથ વન સાઈડ એરો, કે એને એવી રીતે કાપ કે જેમાં એક બાજુએથી એરો, એરો એટલે તીર, કાંટો જે છે દર્શાવે તો એની એક બાજુએ તમે જુઓ તો એકદમ અણીવાળું તીર જેવું એ હોય છે. એટલે એમ કહે છે કે એક સાઈડ એની અણીવાળી રાખજે. ડોન્ટ ફરગેટ વી નીડ 3 હેન્ડ્સ, કે યાદ રાખજે આપણે 3 કાંટાની જરૂર પડશે. ખુશી ઓ યસ મામા આઈ નો. ખુશી કહે છે કે હા હા મમ્મી મને ખબર છે, હું જાણું છું. આઈ નો, હું જાણું છું. અ મિનિટ હેન્ડ, એન અવર હેન્ડ એન્ડ અ સેકન્ડ હેન્ડ, કે એક ઘડિયાળની અંદર એક મિનિટ કાંટો, એક કલાક કાંટો અને એક સેકન્ડ કાંટો, એમ 3 કાંટા હોય છે. ભારતીબેન સેડ ધેટ ઇઝ કરેક્ટ. ભારતીબેન કહે છે કે વાત સાચી છે તારી, એકદમ સાચી છે. ખુશી, ખુશી સેડ હેન્ડ્સ આર રેડી. એટલી વારમાં ખુશી જે છે એ કાંટા કાપી અને તૈયાર રાખે છે. નાવ ટાઈમ ટુ માર્ક ધ ટાઈમ, કે હવે સમય છે સમય દર્શાવવાનો. ઘડિયાળ ઉપર સમય દર્શાવવો પડે ને, 12 થી 1 થી લઈ અને 12 સુધીના અંક જે છે એ એની અંદર દર્શાવવાના થાય. ભારતીબેન યસ. ભારતીબેન કહે છે કે હા, ફર્સ્ટ માર્ક ધ પોઈન્ટ્સ ફોર 3, 6, 9 એન્ડ 12, કે સૌથી પહેલાં તો જે ઘડિયાળ તૈયાર કરવાની છે એમાં તું 3, 6, 9 અને 12 એવી રીતે 4 પોઈન્ટ જે છે એની નિશાની કરી નાખ. ગુડ. ખુશી જે છે એ 3, 6, 9 અને 12 એમ 4 નિશાની કરે છે. ભારતીબેન જોઈ અને એના વખાણ કરે છે કે સરસ, ખૂબ સારું. નાવ માર્ક ધ પોઈન્ટ્સ ફોર ધ રેસ્ટ ઓફ ધ નંબર્સ, કે હવે જે નંબર વધ્યા એટલે કે 1, 12 અને 3ની વચ્ચે 1 અને 2, 3 અને 6ની વચ્ચે 4 અને 5, 6 અને 9ની વચ્ચે 7 અને 8 અને 9 અને 12ની વચ્ચે 10 અને 11, જે નંબર વધ્યા છે એ નંબર એ હવે એમાં ગોઠવવાના છે, એના માટેની નિશાની તું કર. ખુશી સે વોટ કેન આઈ ડૂ ટુ કીપ ધ હેન્ડ્સ મૂવિંગ, કે હવે આ ઘડિયાળના જે કાંટા છે એ કાંટા ફરી શકે, હલનચલન કરી શકે, એના માટે હું શું કરું? ભારતીબેન ધેટ ઇઝ અ ગુડ ક્વેશ્ચન, કે ભારતીબેન કહે છે કે સરસ, આ પ્રશ્ન બહુ સારો છે.
યુ ગેસ ફર્સ્ટ, કે હવે તું ધારતો, ગેસ કરવું એટલે ધારવું, અનુમાન કરવું, તું અનુમાન કરતો સૌથી પહેલાં કે શું કરી શકાય. ખુશી, આ હું શબ્દ છે ને એ વિચારતી હોય એ પ્રકારનો એ ઉદ્ગાર છે. ખુશી સેડ અ પિન, અ થોર્ન, વોટ એલ્સ. ખુશી કહે છે કે કદાચ આપણે કોઈ પિન, ટાંચણીનો કે એવો ઉપયોગ કરી શકીએ, અથવા તો થોર્ન એટલે કે કોઈ કાંટો, બાવળમાંથી કે એમાંથી કોઈ કાંટો જે છે કાપી અને લગાવી શકીએ. વોટ એલ્સ, એ સિવાય બીજું શું યુઝ કરી શકાય. ભારતીબેન, અ સ્ક્રૂ ઓલ્સો. ભારતીબેન કહે છે કે એ સિવાય આપણે સ્ક્રૂ અથવા તો ખિલ્લી કે એવો કોઈ વસ્તુનો ઉપયોગ કરી શકીએ. ખુશી સેટ, યસ અ સ્ક્રૂ. ખુશી કહે છે કે હા, આપણે સ્ક્રૂનો ઉપયોગ કરશું. ઓહ વાવ, માય ક્લોક ઇઝ રેડી. ખુશી કહે છે કે વાહ, હવે મારી ઘડિયાળ તૈયાર થઈ ગઈ. ભારતીબેન સેટ, વેલ ડન ડિયર. ભારતીબેન ખુશીના વખાણ કરે છે, કહે છે કે ખૂબ સરસ, નાવ યુ કેન ડેકોરેટ એઝ યુ વિશ. ભારતીબેન પછી એને કહે છે કે હવે આ ઘડિયાળને તું શણગારી શકે, જેવી રીતે તારી ઈચ્છા હોય એવી રીતે તું આ ઘડિયાળ જે છે એ શણગારી શકે છે, ઘડિયાળ છે એ બનાવી શકે છે, એની અંદર કંઈ વસ્તુ ચોંટાડી શકાય છે, સ્ટીકર્સ કે એવી કંઈ વસ્તુ લગાડી શકાય છે. ખુશી, યા મામા, હિયર ઇઝ પોએમ આઈ લર્ન્ડ એટ સ્કૂલ. ખુશી કહે છે કે હા મમ્મી, જો સ્કૂલમાં અમને એક કવિતા શીખવાડેલી છે, બરાબર, અમે એક કાવ્ય શીખ્યા છીએ, આ એક કાવ્ય છે, લિસન એન્ડ સિંગ વિથ મી. ખુશી કહે છે કે તમે સાંભળો અને મારી સાથે એ ગીત ગાઓ, એ કાવ્ય છે એ ગાઓ. અહીંયા એ કાવ્ય એ ખુશી ગાઈ રહી છે. ધ ન્યૂ કાર્ડ ક્લોક વિથ અ ફ્રેન્ડલી ફેસ. એક નવી પુઠ્ઠામાંથી બનેલી ઘડિયાળ કે જેનો ચહેરો એકદમ ફ્રેન્ડલી છે, ફ્રેન્ડલી છે એટલે અહીંયા મિત્રતાથી ભરેલો છે અથવા તો પરિચિત છે, જાણ્યો છે. મેક્સ અવર હાઉસ, અથવા તો અહીંયા ક્લાસરૂમ પણ યુઝ કરી શકાય, હાઉસ શબ્દ જે છે એની બદલે ક્લાસરૂમ એવો શબ્દ યુઝ કરી શકાય. અ હેપી પ્લેસ, કે જે અમારા ઘરને અથવા તો અમારા વર્ગખંડને એક સુંદર સ્થળ બનાવે છે. ઇટ ટિક્સ એન્ડ ટોક્સ ટુ અસ ઓલ ડે, અને એ હંમેશા ટિક ટોક કરતી ચાલે છે ને ઘડિયાળ, એટલે અહીંયા એમ લખેલું છે ઇટ ટિક્સ એન્ડ ટોક્સ, વાતો કરે, ટોક એટલે વાતો કરે એટલે કે અહીંયા સમય દર્શાવે છે, આખો દિવસ. ટુ અસ ઓલ ડે, નો મેટર ઇફ વી વર્ક ઓર પ્લે, બરાબર, અમે કામ કરતા હોઈએ, અમે રમતા હોઈએ, કોઈ પણ કાર્ય કરતા હોઈએ, ઘડિયાળ એ સતત એ પોતાનો સમય એ દર્શાવતી રહે છે, બતાવતી રહે છે. તો મિત્રો, અહીંયા આપણે એક્ટિવિટી નંબર 3 અને એક્ટિવિટી નંબર 4 જે છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની એક્ટિવિટી એ સમજીશું. ત્યાં સુધીમાં તમે પણ આવા પ્રકારની એક ઘડિયાળ જે છે એ ઘરે બનાવી શકો છો, બરાબર. જો તમારે ઘડિયાળ બનાવવાની આવી ઈચ્છા હોય તો સામાન્ય રીતે આપણે ચાલુ હોય સ્કૂલ તો એમાં આ પ્રકારના પ્રોજેક્ટ્સ જે છે બનાવતા હોઈએ છીએ, ઘણા બધા વિદ્યાર્થીઓ એ પ્રોજેક્ટ તૈયાર કરતા હોય છે, બરાબર. પણ આ પ્રોજેક્ટ જ્યારે આપણે કરીએ ત્યારે આપણી સાથે આપણા મમ્મી પપ્પાને એ સાથે રાખીએ, એ વસ્તુ ખૂબ જરૂરી છે, અગત્યની છે, બરાબર. પણ આ વખતે જો તમે આ પ્રોજેક્ટ નહીં બનાવો તો પણ એ ચાલશે. પણ આ કાવ્ય જે છે એ સમજવું, સાથે સાથે આ એક્ટિવિટી જે આપવામાં આવેલી છે એ એક્ટિવિટીને પણ એ આપણે સમજવાની છે. મિત્રો, આવતી હવે પછીના લેક્ચરમાં આપણે આગળની એક્ટિવિટીથી એ સમજૂતી એ લેશું.